હેલો ગાઈસ, થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર તો તમને પડી જ જઈ હશે કે આથી ઉપર મંદિર જે છે ત્યાં અમે આજે દર્શન કરવા જવાના છીએ અને ત્યાં જઈને તમને આખા મંદિરનો વ્યૂ બતાવીશું. અને એ મંદિર ક્યાં આવેલું છે જેને જોયું, દર્શન કરેલા હોય એ કોમેન્ટમાં લખે, કોમેન્ટ કરે. તો આગળ હવે અમે મંદિરે જઈને તમને આગળનો વ્યૂ પૂરા મંદિરનો બતાવીશું. ત્યાં મંદિરે જઈને તમને મંદિરના દર્શન કરાવીશું. મંદિરે પહોંચી ગયા છીએ. હવે મંદિરની અંદર ગેટની અંદર એન્ટ્રી કરીએ. ચલો, આ છે સામે દેખાય હાથી નીચે અને હાથીની ઉપર મંદિર છે. ચલો આગળ વધીએ. પબ્લિક તો છે જ, દર્શન કરવા માટે લોકો તો આવે જ છે. એ આ રહ્યો હાથી અને હાથીની ઉપર મંદિર છે. આ મંદિરનું કંઈક રહસ્ય છે એ બી આપણે જાણી લઈએ. ચાલીસ થી 45 ફૂટનો હાથી છે અને એ હાથીની ઉપર મંદિર છે. આ મંદિરની આજુબાજુનો ગાર્ડન છે, ગાર્ડન બી સારો છે. જે દૂરથી આવ્યા હોય એ લોકોને આરામ બેસવા માટે ગાર્ડન મોટો બી છે. તો એક વખત આ મંદિરની મુલાકાત દર્શને આવવું જોઈએ. અને અમદાવાદના લોકોને તો ખાસ કરીને ખબર જ નથી, અમુક લોકોને તો ખબર જ નથી કે હાથી ઉપર મંદિર છે અમદાવાદમાં. અને જેને જોયું હોય એ, જેને આ મંદિરના દર્શન કર્યા હોય એ કોમેન્ટ કરે કે આ જગ્યા ઉપર છે એવું રીતે. અને જેને નથી, અમદાવાદના માણસોએ નથી જોયું, નથી ખબર, એ લોકો અમને કોમેન્ટમાં પૂછે તો અમે એને એનું લોકેશન મોકલીશું કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યું છે એમ. બરોબર, આ મેઇન ગેટ છે અંદર આવવા માટેનો. આથી કમસે કમ 40 થી 45 ફૂટ ઊંચાઈ ઉપર છે આથી, અને એની ઉપર મંદિર બનાવેલું છે. તો ચલીએ હવે ઉપર જઈએ, બાકી ઉપર જઈને બતાવીશું. ચલીએ ઉપર. સીડી ચડવાનું ચાલુ કર્યું છે. ચડવાની ને ઉતરવાની બંને સીડી અલગ અલગ છે. જય માતાજી. અંબે માનું મંદિર છે, અંબે મા. યશવી અહીંયા ધજા પકડીને ફોટો, મતલબ વિડીયો લેવરાયો છે. ઉપરથી મસ્ત દેખાય છે નીચેનો વ્યૂ. ગાર્ડન ચોથા માળ ઉપર હોય એવું લાગે છે.
ચલો નીચેનું. જય અંબે મા. ફાઇનલી દર્શન કરી લીધા છે, હવે અમે જઈએ ઘરે. ગાર્ડનમાં ફર્યા અને હવે ઘરે જવા માટે નીકળી જઈએ. અને જે આ મંદિરે દર્શન કરવા ના આવેલું હોય એ કોમેન્ટ કરે, અને જેને જોયેલું હોય એ બી કોમેન્ટ કરે. તો જેને નથી દર્શન કર્યા નહીં જોયેલું એ લોકો કોમેન્ટ કરે તો એમને એડ્રેસ મળી જશે. દૂરથી મંદિર મસ્ત લાગે છે. ચલો ઘરે. આવા નવા નવા વિડિયો તમને જોવા મળશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.